સુંદર મોરલીનો અવાજ સાંભળીને કોઈનું પણ મન મોહી જાય તો આજે આપણે એવું જ કાવ્ય ભણવાના છે જેનું નામ છે મોરલી અને તેનો પ્રકાર છે પદ અને તેની કવયિત્રી છે મીરાબાઈ તો સૌપ્રથમ આપણે મીરાબાઈનો ટૂંકો પરિચય મેળવી લઈએ કવયત્રી મીરાબાઈ જન્મ ઈસવીસન સોળમી સદી મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેરતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો તેમણે મેવાડ વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ મનાય છે તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી ઉપરાંત વ્રજ રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે એટલે કે આ ત્રણ ભાષામાં પરીક્ષામાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે કે મીરાબાઈના પદો કઈ કઈ ભાષામાં મળે છે તેમના પદો કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે મીરાબાઈના પદો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદાર એટલે કે કૃષ્ણનો પ્રેમ અને ભક્તિ હંમેશા દેખાય છે તો પ્રસ્તુત પદ જે છે આપણું મોરલી તે થોડું સમજી લે કે આ પદમાં કવિયિત્રી એ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મોરલીના સુરનો નાદ આખા ગગનને ગજવે છે ગોપીઓ પાસે કૃષ્ણ દઢીનો દાણ માગે દાણ એટલે કે કર ટેક્સ માગે ગોપીઓ ગોપીઓને કૃષ્ણ વાલો જ લાગે છે કૃષ્ણની વૃંદાવનની રાસ લીલાનું સુંદર વર્ણન મીરાબાઈ કરે છે કૃષ્ણનો શણગાર એનો રાસ એનો સૌને ગેલો કરે છે મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી બધા દુઃખ દૂર થાય છે કૃષ્ણ ભક્તિના આ પદો પદમાં મોરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પ્રગટ કરે છે તો હવે પછી આપણે કાવ્યને રાગ પ્રમાણે ગાઈ લઈએ અને પછી આપણે એને પંક્તિ મુજબ સમજતા જશું વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે તેનો નાદ ગન મા ગે છે વૃંદાવન મોરલી વાગે છે વૃંદાતે વનને મારગ જાતા વૃંદા તે વનને મારગ જાતા દાણ દદીના માગે છે વૃંદાવન મોરલી વાગે છે વૃંદાતે વનમાં રાસ રચ્યો છે રાસ રાસમંદરમાં બિરાજે છે વૃંદાવન મોરલી વાગે છે પીરા પીટામ્બર જરખસી જામ પીરો પટકો વિરાજેરે વૃંદાવન મોરલી વાગે છે કાને કુંડર મસ્તકે મુગટ મુખ પર મોરલી બિરાજેરે વૃંદાવન મોરલી બાગેછે વૃંદાતે વનની કુંજ ગલીમાં વાલો ઠનક ઠનક ઠઈ નાચે છે વૃંદાવન મોરલી વાગે બાઈ મીરા કે પ્રભુ ગિરધર ના ગુણ મીરા કે પ્રભુ ગિરધર ના ગુણ દર્શન ઠકી ડુક છે વૃંદાવન મોરલી વાગે છે વાગે છે રે વાગે છે મૃંદાવન મોરલી વાગે છે એટલે કે વૃંદાવનમાં મોરલી વાગે છે વાંસળી મોરલી એટલે વાંસળી વૃંદાવન એટલે કે તુલસીઓથી ભરેલું વન ત્યાં મોરલી વાગે છે તેનો નાદ ગગનમાં ગાજે છે એટલે કે નાદ એટલે શું તો અવાજ ગગન એટલે આકાશ તેનો અવાજ જે છે તે આકા આ આકાશમાં ગુંજરાવ થાય છે એટલા માટે કહે છે કે વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે અને તેનો નાદ ગગનમાં ગાજે છે તેનો નાદ જે છે તેનો અવાજ જે છે તે ગગનમાં ગાજી રહ્યો છે એટલે આ રીતે શ્રીકૃષ્ણ ભગવાનની મોરલીનું વર્ણન આવે છે કે શ્રીકૃષ્ણ ભગવાન જે મોરલી વગાડે છે તેનો અવાજ ગગનમાં ગાજી રહ્યો છે હવે આપણે આગળની પંક્તિ જોઈએ વૃંદાતિ વનને મારગ જાતા વાલો દાણ દધીના માંગે છે વૃંદાવન મોરલી વાગે છે એટલે કે વૃંદાવનના જે જંગલ છે વૃંદાવનનું વન છે ત્યાં મારગ એટલે કે રસ્તોમાં જતા વાલો વાલો એટલે શ્રી કૃષ્ણ માટેનું સંબોધન તે દાણ એટલે કે જકાટ કળ વેરો દધીનો એટલે કે દહીનો માંગે છે વૃંદાવનના રસ્તામાં શ્રી કૃષ્ણ ભગવાન દ દહીંનો જકાટ કડ માગે છે ટેક્સ લાવો એમ આ રસ્તા પર ચાલવાનો વૃંદાવતે વનમાં રાસ રચ્યો છે વાલો રાસ મંડળમાં બિરાજ એટલે કે વૃંદાવનમાં રાસ મંડળ યોજાય છે અને તેમાં વાલો રાસ મંડળમાં વિરાજે છે બેસે છે એટલે આ રીતે વૃંદાવતે વનને માર્ગમાં જતાં શ્રીકૃષ્ણ દહીં દહીંનો દાણ માગે છે અને વૃંદાવનમાં રાસ રચ્યો છે ને વૃંદાવનમાં ત્યાં કનો જે છે વહલો જે છે તે રાસ મંડળમાં વિરાજે છે અહીં આપણે પ્રસ્તુત ચિત્ર પણ જોઈ શકીએ છે કે શ્રી કૃષ્ણ ભગવાન રાસ મંડળમાં કઈ રીતે વિરાજ્યા છે અને કઈ રીતે એ દાણ દઢીનો માંગી રહ્યા છે કે આ રસ્તા પર ચાલવાનું ટેક્સ આપો એટલા માટે કીધું છે કે વાગે છે રે વાગે છે વૃંદાવન મોરેલી વાગે છે હવે આપણે આગળ જઈએ કે પીરા પીટાંબર જરકસી જામા પીરા પીટાંબર જરકસી જામા પીરોટે પટકો વિરાજે રે પીરોટે પટકો વિરાજે છે શ્રી શ્રીકૃષ્ણ ભગવાને જે છે તે પીરા રંગનું પીટાંબર પહેર્યું છે અને ઝરકસી એટલે જરી કામવાળો જામો અગરખો એટલે કે જે ઢોટી ટાઈપ આવે ને એટલે કે એ જામો પહેર્યો છે એટલે કે ખુલટો અગળખો આપણે કહે ને લાંબો ખુલટો અગળખો શ્રી કૃષ્ણ ભગવાને પહેર્યો છે અને કાને તે કુંડરને મસ્તકી મુગટ કાનમાં કુંડર પહેર્યા છે અને મુક મુખ પણ મોરલી વિરાજી છે એટલે કૃષ્ણ ભગવાને કાનમાં કુંડળ મસ્તક એટલે કે માથા પર મુગટ પહેર્યું છે એટલે પરીક્ષામાં પૂછાશે પણ કાનમાં શું પહેર્યું છે કુંડળ અને મસ્તક પણ મકર મુગટ એટલે આ રીતે આપણે જોઈએ તો કાનમાં મુગટ અને મસ્તક પર કુંડળ એવું નહીં લખ્યા આવતા એટલા માટે કીધું છે કે કાને કુંડળ અને મસ્તક પણ મુઘટ અને મુખ પણ આપણે અહીં ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે મુખ પર મોરલી બિરાજે છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના મુખ પર મોરલી બિરાજે છે એટલા માટે અહીં કીધું છે કે વાગે છે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે અહીં તમને પટકો શબ્દનો અર્થ એટલે કે લુગડાનો કટકો આપણે જોઈ શકીએ શ્રી કૃષ્ણ ભગવાને ઓધણી નાખી છે એટલા માટે કીધું છે કે પીરો પટકો વિરાજે છે વાગે છે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે ઓકે આગળ જઈએ વૃંદાતે વનની કુંજ ગલીમાં વાલો ઠનક ઠનક થઈ નાચે છે એટલે કે વૃંદાવનની જે કુંજ ગલી એટલે કે સાંકળી અને છાંયાવાળી ગલીને કુંજ ગલી કહેવામાં આવે તો એ કુંજ ગલીમાં વાલો ઠનક ઠનક થઈ નાચે છે કે શ્રી કૃષ્ણ ભગવાન ઠનક ઠનક ખૂબ ઠનક ઠનક થઈ નાચવું એટલે ખૂબ ખુશ થઈને નાચું એટલા માટે કીધું છે અને આગળ કહે છે કે બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ દર્શન ટકી દુઃખ ભાગે છે કે મીરાબાઈ પ્રભુ ગિરધર ગિરધર એટલે કે ગીરીને ધારણ કરનાર તેના ગુણ અને દર્શન એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ એટલે કે સંસ્કૃતમાં કહે ને કે કરસતી આકર્ષતી ઇતિ કૃષ્ણ તો એ ગિરધળના જે ગુણ છે એના ટકી દુઃખ વાગે છે અને અંતે ફરી કીધું છે કે વાગે છે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે એટલે પ્રસ્તુત જે કાવ્ય છે એ કૃષ્ણ ભક્તિનું કૃષ્ણ લીલાનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે કૃષ્ણ લીલાનું વર્ણન કરતું કાવ્યમાં મીરાબાઈ અંતે કહે છે કે એના ગુણ કૃષ્ણ ભગવાનના ગુણ અને દર્શન તકી દુઃખ ભાગે છે ઓકે આ રીતે કાવ્યની સમજૂતી અહીં પૂર્ણ થાય છે તમને બધાને સમજમાં આવી ગયું હશે થેન્ક યુ